ओम नमो भगवते वासुदेवाय। नमस्कार मित्रों, जय श्री कृष्ण। स्वागत छे फरी एक वक्त आपनुं आपणी यूट्यूब चैनल भक्ति कीर्तन संग्रहमां। मित्रों, आजना आ वीडियो में आपणे आसो महीनानी सुद पक्षनी एकादशी एटले के नवरात्रि पछी आवनारी एकादशी विषे वात करवाना छीए कि आ एकादशीनुं व्रत क्यारे कोणे करवानुं छे, केवी रीते करवानुं छे, व्रतनी विधि शुं छे तथा व्रतनुं महात्म्य शुं छे, व्रत करवाथी शुं फळ मळे अने व्रतनी कथा पण सांभळीशुं। तो अंत सुधी मारी साथे जोड़ायेला रहेजो, आ एकादशीनो मारी साथे सत्संग करजो तथा कॉमेंट सेक्शन में एक वक्त एकादशी निमित्ते जय श्री कृष्ण जरूर थी लखजो। तो आवो हवे आपणे आ वीडियोनी शुरुआत करिए। पाशांकुशेति विख्याता सर्व पाप हरा परा पद्मनाभाभिधानं तु पूज्ये तत्र मानवः। उग्र तपश्चर्या करवाथी जे फळनी प्राप्ति थाय छे ते फळ भगवान विष्णुने नमस्कार करवा मात्रथी थई जाय छे अने मनुष्यनी नरकमां गति थती नथी। पृथ्वी परना सर्व तीर्थस्थानो छे तेनुं तीर्थाटन करवाथी जे पुण्यनी प्राप्ति थाय ए सगळुं पुण्य भगवान पद्मनाभनું નામ સંકીર્તન કરવાથી મળી જાય છે। આ પૃથ્વી પર એકાદશીના પુણ્ય સમાન સર્વોત્તમ અન્ય કોઈ પુણ્ય નથી અને આ વ્રત અતિ પાવનકારી અને હિતકારી ગણાય છે કે જે આપને નિરોગી આયુષ્ય આપનારી છે। જે કોઈ વ્યક્તિ આજના દિવસે દાન પુણ્યનું કાર્ય કરે છે તેને કદી યમના દર્શન થતા નથી, તેને હંમેશા ભગવાનના પાર્ષદ લેવા આવે છે અને તેને ભગવાનના ધામ વૈકુંઠમાં લઈ જાય છે। આ દિવસે તલ, જમીન, ગાય, અન્ન, પાણી, વસ્ત્ર, છત્રી વગેરે વસ્તુનું દાન કરવાનો મહિમા ગણવામાં આવેલો છે તથા ગરીબ વ્યક્તિએ પોતાની યથાશક્તિ અનુસાર દાન કરવું। કદાચ આપ એક મુઠ્ઠી અનાજનું દાન કરી શકો તો તે પણ કરવું જોઈએ કે જે પણ અમૂલ્ય દાન ગણાય છે, કેમ કે દાનની કોઈ કિંમત ન હોય। જે આપણે સાચા મનથી સાચા ભાવથી જેટલું પણ દાન આપીએ તેટલું વધારે જ ગણાય છે અને જો આપણે આવી રીતે દાન કરીએ છીએ તો દીર્ઘાયુષ્ય મળે છે, નિરોગી આયુષ્ય મળે છે અને આપણે જીવનમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે। પરંતુ હા, ખાસ કરીને જ્યારે આપણે કોઈ દાનપુણ્યનું કાર્ય કરીએ છીએ ત્યારે તે દાન જો આપણાથી ગુપ્ત રીતે થઈ શકે તો તે રીતે જ કરવું જોઈએ કે કોઈ વ્યક્તિને જાણ પણ ન થાય કે આપણે ક્યારે કેટલું અને કોને દાન કર્યું છે। જો આપણે આ એકાદશીનો અર્થ સમજીએ તો કે પાસ એટલે કે બંધન, બંધનમુક્ત થવું એટલે કે પાશાંકુશા એકાદશી। આ જીવનના મોહમાંથી બંધનમુક્ત થઈ ભગવાનની ભક્તિ તરફ આગળ વધવું, આ જ આ એકાદશીનું મહત્વ છે। એવું જરૂરી નથી કે આપણે સંસારની દરેક મોહમાયા મૂકી દઈએ, આપણા પરિવારનો ત્યાગ કરીને ભગવાનનું નામ લઈએ, પરંતુ ગૃહસ્થી જીવન જીવતા પરિવારની સાથે આ સંસારમાં રહેતાની સાથે પણ ભગવાનનું નામ સ્મરણ કરી શકાય છે અને એને પણ ભગવાનના દર્શન મળે છે। જેમ કે આપણે નરસિંહ મહેતાનું જ ઉદાહરણ લઈએ, તેઓએ ક્યારેય સંસારનો ત્યાગ કર્યો ન હતો, તે હંમેશા તેના પત્ની અને બાળકો સાથે રહીને જ ભગવાન કૃષ્ણની ભક્તિ કરી હતી અને ભગવાન તેને મળ્યા પણ હતા। આ એકાદશીનું મહત્વ મહાભારત કાળથી ચાલ્યું આવે છે। ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીનો મહિમા જણાવતા કહ્યું હતું કે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે તેનાથી જાણતા અજાણતા થયેલા તમામ પાપો નષ્ટ થાય છે અને અશ્વમેઘ યજ્ઞ તથા સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે। આપણને ઘણી વખત યજ્ઞ વિશે જાણ ન હોય કે કયા યજ્ઞનું શું ફળ મળે, પરંતુ અશ્વમેઘ યજ્ઞ એ સૌથી ઉત્તમમાં ઉત્તમ યજ્ઞ છે અને જો તેનું ફળ મેળવવું હોય તો આ એકાદશીનું વ્રત કરી લેવું જોઈએ। આ એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી ભગવાનનું પૂજન કરવામાં આવે છે કે જેમાં શુદ્ધ વસ્ત્રો ધારણ કરવાના અને એ પછી ભગવાનની પૂજા કરવાની। મંદિરમાં પણ પૂજા કરી શકાય, અલગ સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય। જે લોકો વ્રત કરે છે તેને શક્ય હોય ત્યાં સુધી આજે અન્ન ગ્રહણ કરવું ન જોઈએ। બની શકે તો ચા, દૂધ, કોફી લઈ શકો છો, ફ્રૂટ લઈ શકો છો અને એ રીતે ન થાય તો આપ ફરાળ લઈ શકો છો અને છતાં પણ જો આપનાથી ફરાળ લઈને પણ વ્રત ન થઈ શકતું હોય, શરીર સાથ આપતું ન હોય તો આપ અન્ન લઈ શકો છો,
परंतु तेमां रांधेलो भात खावो नहीं, ચોખાનું સેવન કરવાનું નહીં, આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું. આજે ભગવાનની પૂજા કરતી વખતે આપણો મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવાનું અને ભગવાનનું વિધિવત પૂજન કરવાનું. મૂર્તિ હોય તો પંચામૃતને જળથી સ્નાન કરાવી તુલસી પત્ર અર્પણ કરી ભગવાનને જનોઈ વસ્ત્ર પહેરાવીને પૂજન કરવાનું, અને જો ફોટો હોય તો ભગવાનને હાર પહેરાવી ફૂલ ચડાવી પૂજન કરવાનું, અને તુલસી પત્ર ન ભૂલાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું, કેમ કે હંમેશા ભગવાન વિષ્ણુની પૂજા તુલસી પત્ર વગર અધૂરી ગણાય છે. જ્યાં પણ વિષ્ણુ ભગવાનના અવતાર કે વિષ્ણુ ભગવાનનું પૂજન આવતું હોય ત્યાં તુલસી પત્રનો ઉપયોગ જરૂર કરવો. ભગવાનની પૂજા કરી લીધા પછી આરતી કરવાની, અને પૂજા કરતા સમયે ભગવાનના મંત્રનો મનમાં જાપ કરવાનો, અને જો મોટેથી મંત્ર બોલો છો તો પણ વાંધો નથી, અથવા તો ભગવાનના ભજન ગાતા ગાતા સાંભળતા સાંભળતા પણ પૂજન વિધિ કરી શકાય છે. ઘણા લોકો યમનાષ્ટકનો પાઠ કરતા હોય અને એ સાથે પણ પૂજન કરતા હોય છે. આરતી પૂજા થઈ જાય ત્યાર પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની, કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે, કે જે હમણાં આપણે આગળ સાંભળીશું, કે જે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં યુધિષ્ઠિરને કહી હતી. એ પછી આજના દિવસે સંકલ્પ પ્રમાણે વ્રત કરવાનું, સવારે સાંજે જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાનના મંદિરે અચૂકપણે દર્શન કરવા જવું જોઈએ, અને જો ત્યાં યથાશક્તિ દાનપૂર્ણ કાર્ય કરી શકો તો ત્યાં કરવું, અન્યથા દિવસમાં જ્યારે પણ સમય મળે છે કોઈ પણ ગરીબ જરૂરિયાતમંદ સુપાત્ર વ્યક્તિને આપ દાનપૂર્ણ કરી શકો છો. કેમ કે એકાદશીનો એક તો મહત્વનો એટલો દિવસ છે, ભગવાનનો દિવસ છે, અને જો આપણે તે દિવસે દાનપૂર્ણ કાર્ય કરીએ છીએ તો આપણે તેનું વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને વૈકુંઠ લોક મળી જાય છે. ઘણા એવા વ્રત હોય કે જે વ્રત કરવાથી આપણને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય, પરંતુ તે જીવ સ્વર્ગલોક ત્યાં સુધી ભોગવી શકે કે જ્યાં સુધી તેના પુણ્યનો સંચય હોય, તેના પુણ્ય પૂરા થઈ જાય એ પછી તેને ફરી મૃત્યુલોકમાં જન્મ લેવો જ પડે છે. પરંતુ જ્યારે એક વખત ભગવાનનું ધામ મળી જાય ત્યાર પછી તે આત્માને ગર્ભપીડા ભોગવવી પડતી નથી કે કોઈપણ યોનિમાં જન્મ લેવો પડતો નથી. એટલે કે ટૂંકમાં કહીએ તો તે જીવને મોક્ષ મળી ગયો ગણાય છે, અને તે મોક્ષ આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે. જે કોઈ આજે જાણતા અજાણતા પણ આ એકાદશીનું વ્રત કરી લે છે તેને પણ એકાદશીનું પુણ્યફળ મળે છે, અને અંત સમયે યમના દર્શન થતા નથી. જે કોઈ માસિક ધર્મમાં સ્ત્રી હોય તે પણ આ એકાદશીનું વ્રત કરી શકે છે, અને સૂતક કાળ દરમિયાન પણ એકાદશીનું વ્રત થાય, પરંતુ આ બંને સમય આપણે ભગવાનની પૂજા ન કરી શકીએ કે મંદિરે ન જઈ શકીએ, પરંતુ આપ આજના દિવસે વ્રત ઉપવાસ કરી શકો છો. તથા આ વ્રત નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો, કોઈ પણ વ્યક્તિ, ભાઈઓ બહેનો કરી શકે છે. કોઈ માટે આ વ્રત બાધારૂપ છે નહીં. શ્રદ્ધાપૂર્વક દરેક વ્યક્તિ ભગવાનનું પૂજન કરી વ્રત ધારણ કરી શકે છે. તથા જે લોકો વ્રત નથી કરતા તેણે આજના દિવસે એકાદશીનો મહિમા કથા સાંભળવી અને વ્રત કથા સાંભળવી, કે જેનાથી પણ આપણે એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. અને હા મિત્રો, આ એકાદશી આ વર્ષે બે દિવસે આવે છે, એટલે કે 13 ઓક્ટોબર અને 14 ઓક્ટોબરે, કે જેમાંથી 13 ઓક્ટોબર 2024ને રવિવારના દિવસે શિવપંથી લોકોએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. એટલે કે વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ 13 તારીખે વ્રત કરવાનું રહેશે, અને 14 તારીખ સોમવારે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. જે લોકો દ્વારકાધીશ, ડાકોર, શામળાજી મંદિરને અનુસરીને એકાદશીનું વ્રત કરતા હોય તેણે 14 તારીખે એકાદશીનું વ્રત કરવાનું રહેશે, અને 15 તારીખે વ્રતના પારણા કરવાના રહેશે. એટલે આ વાતનું સૌ લોકો ખાસ ધ્યાન આપજો. તો આવો હવે આપણે સાંભળીએ આ પાશંકુશા એકાદશીની વ્રત કથા. બોલે શ્રી કૃષ્ણ ભગવાન કી જય, વિષ્ણુ ભગવાન કી જય. અતઃ આસો સુધી પાશાંકુશા એકાદશી વ્રત કથા. યુધિષ્ઠિરે જ્યારે આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી વિશે જાણવાની વાત કરી ત્યારે શ્રી કેશવ કહે છે કે રાજન, આસો માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને પાશાંકુશા કહે છે, કે જે સઘળા પાપોને હરનારી છે,
સ્વર્ગને મોક્ષ પ્રદાન કરનારી છે। શરીરને નિરોગી બનાવનારી તથા સુંદર સ્ત્રી ધન મિત્ર આપનારી છે। મનુષ્ય આ એકમાત્ર એકાદશીનો ઉપવાસ કરી લે તો એને ક્યારેય યમયાતના પ્રાપ્ત થતી નથી। હે રાજન, એકાદશીના દિવસે ઉપવાસ અને રાત્રે જાગરણ કરનાર મનુષ્ય અનાયાસે જ દિવ્ય રૂપધારી ચતુર્ભુજ ગરુડની ધ્વજાથી યુક્ત હારથી સુશોભિત અને પિતાંબરધારી થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે। હે રાજન, આવા પુરુષો માતૃપક્ષની 10, પિતૃપક્ષની 10 અને પત્ની પક્ષની પણ 10 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે। આ દિવસે સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિ માટે શ્રી વાસુદેવનું પૂજન કરવામાં આવે છે। જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળની પ્રાપ્તિ કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી વિષ્ણુના દર્શન કરવા માત્રથી જ મળી જાય છે। જે પુરુષ તલ, ભૂમિ, ગૌ, અન્ન, જળ, પગરખા અને છત્રીનું દાન કરે તે ક્યારેય યમરાજને દેખતો નથી, તેના દર્શન થતા નથી। આ રીતે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને આ પાશાંકુશા એકાદશીનું મહત્વ સમજાવ્યું હતું, સંભળાવ્યું હતું કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું। તો બોલે શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય। તો મિત્રો, આ રીતે આપણા શાસ્ત્રોમાં, આપણા હિન્દુ ધર્મમાં આસો મહિનાની સુદ પક્ષની નવરાત્રી પછી આવનારી આ પાશાંકુશા એકાદશીનું મહત્વ બતાવેલું છે કે જે આપણે સૌ લોકોએ સાંભળ્યું। આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે આ એકાદશીનો સત્સંગ કર્યો હશે કે જેમાં આપણે એકાદશીનો મહિમા, વ્રતનું ફળ અને વ્રતની કથા સાંભળી। તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં। ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ। મારી સાથે એકાદશીની કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર।